ઠંડા થઈ જાય તો પણ મજા આવે. અમારે ઘણા કસ્ટમર એવા છે પણ કે એ ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સવારે નાસ્તામાં ખાય છે, અને એ લોકોએ અમને એવું કીધું કે તમારા ભજીયા અમે ત્રણ ત્રણ ચાર દિવસ ખાઈ છે પણ બહુ મજા આવે છે. ફ્રેન્ડ્સ, અગન તો ભજીયા ખાવાની લાગી છે, કેમ કે સવારથી મેઘો માંડ્યો છે અને આજે સ્પેશિયલી ભજીયા ખાવા માટે આપણે જઈ રહ્યા છીએ કે જેને કુંભણિયા ભજીયા કહેવાય છે, હાઈવે પર મળે છે. વધારે વિગત ત્યાં પહોંચીને તમને આપી, ઠીક છે? હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? પાછળ બોર્ડ દેખાય છે તમને, બધાને ખબર પડી ગઈ હશે કે હું કઈ જગ્યાએ છું. બટ જે લોકો નવા છે, લોકોને ખ્યાલ નથી કે આ જગ્યા ક્યાં આવી છે, તો એમના માટે હું ખાસ એડ્રેસ કહી દઉં કે નવી સાંકળીનું જે પાટિયું છે, નવી સાંકળીના પાટિયા પાસે સ્વામિનારાયણ ગેટની સામે એક્ઝેક્ટ કૃષ્ણ લીલા કુંભણિયા ભજીયા આવેલા છે, કે જ્યાં વન ઓફ ધ બેસ્ટ કુંભણિયા ભજીયા મળે છે. નો ડાઉટ, મેં અહીં હજી સુધી ટેસ્ટ નથી કર્યા, પણ જે પ્રમાણે નામ સાંભળ્યું છે ને કે ભાઈ એકવાર તમે આવો એટલે તમારે અહીંયા ધક્કો થાય થાય ને થાય. તો હું ફર્સ્ટ ટાઈમ આવું છું, આની પહેલાં મેં કુંભણિયા ભજીયા ટેસ્ટ કરેલા છે, બટ આ લોકો કઈ રીતના બનાવે છે મને ખ્યાલ નથી. અને તમને ખબર છે કે આવો મેઘો મંડાયો હોય અને પાછો સવારથી મંડાયો હોય અને આપણને ભજીયા ખાવાની મન ના થાય તો આપણે ગુજરાતી ના કહેવાય. તો આપણે આવી ગયા છીએ કૃષ્ણ લીલામાં કુંભણિયા ભજીયા ટેસ્ટ કરવા માટે. તો પહેલાં હું ટેસ્ટ કરીશ, તમને પણ કરાવીશ, અને જો આપણને મજા આવશે તો હું તમને 100% સજેસ્ટ કરીશ કે અહીંયા આવવા જેવું છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં તમારા માટે શું છે, આ વિડીયોમાં હું તમને એ પણ બતાવીશ કે ભજીયા, કુંભણિયા ભજીયા જે છે કઈ રીતે બને છે, કઈ કઈ વસ્તુ એમાં યુઝ થાય છે, બધી વસ્તુ આપણે જોશું કઈ રીતે બનાવે છે, અને એ લોકોની જે સિક્રેટ રેસીપી છે એ પણ આપણી સાથે શેર કરશે, બરોબર? તો આ વિડીયો છેલ્લે સુધી જોવું એ તમારી જવાબદારી છે, ઓકે? અને હા, તમે તો 100% લોકો સાથે શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. અને હવે આપણે જઈએ અંદર કૃષ્ણ લીલા ભજીયામાં ભજીયા ખાવા માટે. ફ્રેન્ડ્સ, હવે તમે જે જોઈ રહ્યા છો એને લાહા લાડવા કહે છે, બેસનના લડ્ડુ. હા, અહીં રોજે રોજ તાજા દેશી ઘીમાં બેસનના લડ્ડુ બને છે અને ગામે ગામથી લોકો અહીં લેવા માટે આવે છે. વાત આવે કુંભણિયા ભજીયાની, તો કુંભણિયા ભજીયાનો મસાલો તૈયાર થઈ રહ્યો છે. એમાં આદુ એડ કરવામાં આવે છે, પૂરતા પ્રમાણમાં મરચાં એડ કરવામાં આવે છે, એની સાથે સાથે અહીં ધાણા ભાજી અને પાલક એ બંને વસ્તુનું મિક્સચર આમાં એડ કરવામાં આવે છે. ત્યારબાદ બેસનનો લોટ એટલે કે ચણાનો લોટ એડ કરીને એને પૂરતું મિશ્રિત કરવામાં આવે છે. અહીં વસ્તુ ખાસ એ જોવા જેવી છે કે જે ભજીયાનો લોટ છે એ કડક રાખવાનો છે, કઠણ રાખવાનો છે. ઢીલો લોટ રાખશો તો પ્રોપરલી ભજીયા, કુંભણિયા ભજીયા જે છે એ બનશે નહીં. તો જુઓ તમે કઈ રીતનો લોટ આ લોકો અહીં બનાવે છે. આ મેઇન રેસીપી આ જ છે કે કઈ રીતે લોટ બાંધવો. જુઓ કેટલો કડક લોટ છે, આ પ્રમાણે આપણે લોટ બનાવવાનો રહેશે. જે લોકો પહેલી વાર કુંભણિયા ભજીયા પડતા જોવે છે એ લોકોને ખરેખર નવાઈ લાગશે કે આ તે કઈ રીતે ભજીયા પડે છે. આ કોઈ સ્ટાઇલ નથી, પરંતુ આ લોટો જ એટલો ચીકણો હોય છે, એટલો ચીપચીપો હોય છે કે આ ભજીયા આ રીતે જ પાડવા પડે છે. આ ભજીયાની ખાસિયત એ છે કે ભજીયા બની ગયા પછી કદાચ ઠંડા થઈ જાય ને તો પણ તમે આને ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી હોય છે. બીજી વસ્તુ શેર કરું કે આ એટલા ક્રિસ્પી હોય છે કે જ્યારે બનીને તમે કોઈ વાસણ પર રાખો છો ને ત્યારે પણ તે ખડાટ કરતો પડે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણી જે ડિશ છે એ ડિશ આવી ગઈ છે. આપણે કઈ કઈ વસ્તુ મંગાવી છે તમને કહી દઉં. સો સૌ પ્રથમ જે અહીંની જે વસ્તુ વખણાય છે એ છે આ જે ભજીયા છે એને કુંભણિયા ભજીયા કહેવાય છે, એકદમ મસાલાથી ભરપૂર, બરાબર? એની સાથે સાથે આપણે આ પટ્ટીના મરચાં એકદમ કરકડિયા મંગાવ્યા છે. તો એ પટ્ટીના મરચાં છે, ફ્રેન્ચ ફ્રાઈઝ જે અહીંની સ્પેશિયાલિટી છે, અને લાહા લાડવા
આ બહુ ઓછી જગ્યાએ જોવા મળતા હોય છે, પણ આ એકદમ તાજા બને છે, રોજે રોજ બને છે, તાજા બને છે, તો ખૂબ સરસ આઈટમ છે. એની સાથે ચટણી અને ડુંગળી, અને આપણે મંગાવી છે છાસ. તો છાસ પણ માહીની એકદમ પ્રોપર છાસ, એકદમ બ્રાન્ડ આવે છે. તો આ પ્રકારનો ડિશનો માહોલ છે. હવે આપણે ટેસ્ટ કરીએ અને પછી તમારી સાથે શેર કરું કે કઈ રીતનું આપણને મજા આવી. ઓકે, તો ફ્રેન્ડ્સ ચાલુ કરીએ છીએ આપણે. હવે એમાં જો આ છે કુંભણિયા ભજીયા, એને આ ચટણીમાં ચબોયડા, અને જે મારા ફ્રેન્ડ્સ લોકો છે એ લોકો માટે ખાસ, કે પહેલાં એકવાર ટેસ્ટ કરો, જુઓ કઈ રીતનું છે. અને હવે આપણે શરૂઆત કરીએ ભજીયા ખાવાની. ઓકે, વાહ, પેલું બધું ચાખ્યું ને, જે એકદમ સુપર. અને આ જે ભજીયા છે ને એકદમ ક્રિસ્પી છે, આમાં ક્યાંય પણ ઓવર ઓઇલ તમને દેખાશે નહીં. સરસ, એને છાપા ઉપર મૂકો, કેમ કે ગમે ત્યાં મૂકો ને તમારી ઓઇલ નહીં નીકળે, એટલી સરસ વસ્તુ છે. આમાં આનો મેઇન બેનિફિટ આઈ થિંક એ હોવો જોઈએ, ઓઇલ એટલું બધું દેખાતું નથી. અને આપણે કરીએ ટેસ્ટ. જોરદાર રેસીપી તમારી સાથે શેર કરી છે, ઘરે બનાવજો, ટ્રાય કરજો, સુપર છે. અને જો ઘરે ન બને તો અહીંયા તો મળે જ છે. લુખે લુખા તમે ભજીયા ખાશો ને એવા ભજીયા છે આ, એકદમ ક્રિસ્પી. એની અંદર મરચાં એડ કરેલા છે, પાલક એડ કરેલી છે, ધાણા ભાજી એડ કરેલી છે, અને પૂરતા પ્રમાણમાં આદુ એડ કરેલ છે. તો આ ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે પણ ખરેખર સારું છે. જૂનાગઢથી સ્પેશિયલ ભજીયા ખાવા માટે હું અહીંયા આવ્યો છું, કેમ કે સવારની હજી ઈચ્છા હતી કે વરસાદ છે ને તો જ આપણે ભજીયા ખાઈએ. અને ઘણા દિવસથી આજે જેનો પ્લાન પણ મગજમાં ચાલતો હતો કે કૃષ્ણ લીલા ભજીયા સેન્ટર જે છે ત્યાં જઈને આપણે વિડીયો બનાવીએ, એ ઈચ્છા આજે પૂરી થઈ. ભજીયા ખાતા ટેસ્ટ કરીએ, ખૂબ મજા આવી. અને આ જો મરચાંનું ભજીયું છે, આખે આખું ખાઈ જઈશ. કાઠિયાવાડી ભાષામાં આને લાહા લાડવા કહેવાય છે, બેસનના લડ્ડુને, એટલે કે ચણાના લોટમાંથી બનતા લાડવાને. અને બે જ બટકામાં આપણે આ આખે આખો લાડવો ખાઈ જવો છે, કેમકે શુદ્ધ દેશી ઘીમાં બનાવેલો છે. અને આપણા સિટીના લોકોને આવી વસ્તુ બહુ ઓછી મળતી હોય છે, તો ફટાક દઈને આ ખૂટાડી જવો છે પહેલાં. એક નંબર ભજીયા ગાંઠિયા, એક નંબર. જો ભજીયા ખાવા હોય તો કૃષ્ણ લીલા ગાંઠિયા ખાવા જોઈએ. તમે ક્યાંથી આવો છો? જૂનાગઢથી. જૂનાગઢથી સ્પેશિયલ અહીંયા સ્પેશિયલ ખાવા માટે. અને અહીંના લાડવા પણ ખાનના પ્રખ્યાત છે. બરોબર બરોબર. ગાંજડા ગામ છે આપણું, જૂનાગઢની બાજુમાં. અચ્છા, જમવા જ આવી સ્પેશિયલ ગાંઠિયા ને લાડવા ને ભજીયા ને. અચ્છા, બહુ મસ્ત બનાવે કૃષ્ણ લીલા વાળા. ફ્રેન્ડ્સ, આપણી સાથે જોડાયા છે પંકજભાઈ અને રાજુભાઈ, કે જે ઓનર છે કૃષ્ણ લીલા ભજીયા સેન્ટરના, કે જ્યાં કુંભણિયા ભજીયા જબરજસ્ત મળે છે. આપણે એમની સાથે વાતચીત કરીએ કે એમનો એક્સપિરિયન્સ, આટલા વર્ષથી એ ભજીયા વેચે છે તો એમને કઈ રીતના અનુભવ થયા છે, કઈ રીતનું એમનો એક્સપિરિયન્સ છે. અમારે પહેલા નંબરમાં તો જો વસ્તુ અમે કુંભણિયા બનાવીએ, ચિપ્સ ગાંઠિયા અને સ્પેશિયલ લાડવા, લાહા લાડવા બનાવીએ ચોખાથીમાં, અને એમાં મીડિયમ ખાંડ રાખીએ, એકદમ મોડા, બહુ ગળાય નહીં. ને બીજા નંબરમાં અમારે જે બધી આ વસ્તુ હોય 5.5 વર્ષ ત્યાં ચાલે છે, પણ વસ્તુમાં કોઈ દિવસ કોઈ ગ્રાહકની ફરિયાદ કે કોઈ વસ્તુ નથી આવતી, પણ ક્વોલિટી અમે પહેલેથી જાળવી રાખીએ છીએ. અને બીજા નંબરમાં જે અમારી રેસીપી બધા એકાબીજા ગ્રાહકને કહીને અમારે કસ્ટમર સારા મળી રહે છે, અને અમારો ધંધો પણ સારો ચાલે છે, એટલે એમાં અમારે કોઈ ડિસ્ટર્બ નથી ને કોઈ તકલીફ બી નથી. અને બીજા નંબરમાં અમારે ચિપ્સ ને ગાંઠિયા ને ભજીયા, મેઇન ભજીયા ફેમસ વધારે. અચ્છા, હા, નહીં કુંભણિયા ભજીયા છે ને મેં ખરેખર ટેસ્ટ કર્યા, અને વિડીયો બનાવવામાં થોડું થોડું શું છે કે વાર લાગે ને, એટલે થોડા ઠંડા પણ થઈ ગયા, પણ ઠંડા થઈ ગયા તો પણ મજા આવે. ઠંડા ભજીયા ઠંડા થઈ જાય તો પણ મજા આવે. અમારે ઘણા કસ્ટમર એવા છે પણ કે એ 3-3, 4-4 દિવસ સવારે નાસ્તામાં ખાય છે, અને એ લોકોએ અમને એવું કીધું કે તમારા ભજીયા અમે 3-4 દિવસ ખાઈ છે, પણ બહુ મજા આવે છે. અચ્છા, એટલે હવે માની લો કે આપણે 3-4 દિવસનું આ રીતનું પેકિંગ કરવું હોય તો એ પણ તમે કરી આપો છો? હા, કરી આપીએ. ઓકે,
અને તમારો ખાસ એક નંબર આપી દો જેથી કરીને લોકો તમારા સુધી પહોંચી શકે અને એડ્રેસ કહી દો. પહેલા એડ્રેસ કહો અને પછી નંબર આપી દો. એડ્રેસ અમારું છે નવી સાંકળીનું પાટિયું, કૃષ્ણ લીલા સ્વામિનારાયણ ગેટની સામે, જૂનાગઢ હાઈવે. તમારો નંબર આપી દો 9996-38-238. અને રાજુભાઈ તમારો નંબર આપી દો 9979-26-023. તો ફ્રેન્ડ્સ આ હતા અમારા બે મિત્રો પંકજભાઈ અને રાજુભાઈ. આશા છે કે તમને આ વિડીયો જોવાની ખાસ મજા આવી હશે અને ગમે ત્યારે તમે આ બાજુથી નીકળો, જૂનાગઢ જાઓ કે જૂનાગઢથી રાજકોટ જાઓ, તો અધવચ્ચે આમનું કૃષ્ણલીલા ભજીયા હાઉસ આવે છે. તો જો મારી જેમ આજે મોસમ જામ્યો હતો વરસાદનો, તો વરસાદનો મોસમ જામી જાય અને ઈચ્છા થઈ જાય કુંભણિયા ભજીયા ખાવાની, તો ખાસ વિઝિટ કરજો. દિલથી બનાવે છે, દિલથી ખવડાવે છે, તો એકવાર વિઝિટ તો થાય જ છે તમારી. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. મળીએ નવા વિડીયોમાં.